વડોદરા શહેરના પેટ્રોલ પંપના માલિક સાથે રૂપિયા 2 કરોડની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીની ડીસીબીએ ધરપકડ કરી છે. મુંબઈમાં આવેલ કે બ્રાન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક કાસિફ ખાન મલિક વડોદરા શહેરના પેટ્રોલ પંપના માલિક જૈમિન પટેલનો તેમના સંબંધી દ્વારા સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ કાસિફ ખાન મલિકે જૈમિન પટેલને કે બ્રાન્ડ પ્રાઇવેટ લિમિટેડની ઇન્ટરનેશનલ બ્રાન્ડની ફ્રેન્ચાઇઝીસના ધંધામાં ભાગીદાર થવાની વાતચીત કરી લાભ કરાવી આપવાની લાલચ આપી હતી. તદઉપરાંત ઓરા સલૂન આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સલૂન અને સ્પા હોવાનું જણાવી તેના માટે ફ્રેન્ચાઇઝ નિમવાના છે તેમ જણાવી કાસિફ ખાને તેના અન્ય સાથીદારોએ જૈમિન પટેલ પાસેથી રૂપિયા 2 કરોડ એગ્રીમેન્ટ ડીલ પેટે પડાવ્યા હતા. ડીલના રૂપિયા 2 કરોડ ઉપરાંતના રૂપિયા બાદ કાસિફ ખાન તથા તેના સાગરીતો હાથધર કરી લેતા ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આરોપીની તપાસ તથા શોધખોળ ચાલુ હોય કાસિફ ખાન મલિક જયપુરમાં પકડાયો હોવાની જાણકારી શહેરના ડીસીબીને મળતા ડીસીબીની ટીમો જયપુર પહોંચી હતી, જ્યાં ટ્રાન્સફર વોરંટની કાસિફ ખાન મલિકનો કબજો મેળવી તેને વડોદરા લાવવામાં આવ્યો હતો.